નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હાલમાં રાજ્યમાં બેવડું વાતાવરણ ચાલી રહ્યું છે. રાત્રે ઠંડી તો દિવસે ગરમી લાગે છે. ઓક્ટોબર મહિનો પૂરો થતાં જ લોકો શિયાળાની રાહ જોતા હોય છે દર્શક મિત્રો, કે ઠંડી ક્યારે પડશે. આ સાથે જ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની શિયાળાની ઋતુની આગાહી સામે આવી છે દર્શક મિત્રો. તેમણે તારીખો સાથે ઠંડા હવામાનની આગાહી કરી છે. કઈ તારીખ પછી શરૂ થશે કડકડતી ઠંડી રાજ્યમાં તેવું પણ તેમના દ્વારા જણાવાયું છે. તો ગુજરાતમાં શિયાળો ક્યારે થશે શરૂ, શિયાળાનું ક્યારે આગમન થશે રાજ્યમાં, રાજ્યમાં શિયાળાની હાર થીજવતી ઠંડીને લઈને અંબાલાલ પટેલની આગાહી પર નજર કરીએ દર્શક મિત્રો. તેમનું શું કહેવું છે આંગે, તો રાજ્યમાં નવરાત્રિના અંતિમ દિવસોમાં રાત્રે ખેલાડીઓએ ઠંડીનો અહેસાસ કર્યા બાદ હવે હાલમાં ગુજરાતમાં બપોરના સમયે ગરમી તો સવારે મરકે અને રાત્રે ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 20-22 ડિગ્રી રહેશે તેવું સામે આવ્યું છે દર્શક મિત્રો. આવતા સપ્તાહથી ઠંડીનો અનુભવ થશે તેમ હવામાન વિભાગનું કહેવું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થશે ત્યારે ગુજરાતમાં શિયાળાના આગમનને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની જે મોટી આગાહી આવી છે તે અનુસાર તેમનું કહેવું છે કે અલનીનોના કારણે આ વર્ષે શિયાળો થોડો મોડો શરૂ થશે. દર્શક મિત્રો, અંબાલાલ પટેલે શિયાળો મોડો શરૂ થશે તેવી આગાહી કરી હોવાની ખબર છે. તેમનું વધુમાં એમ કહેવું છે કે 22 ડિસેમ્બર પછી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે. આ પછી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે જાન્યુઆરીમાં ઠંડી પડશે. આ દિવસો દરમિયાન લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ગુજરાતની જો વાત કરીએ તો અંબાલાલ પટેલે એમ જણાવ્યું હોવાના રિપોર્ટ છે કે આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે. અહેવાલો મુજબ અંબાલાલ પટેલે આ મામલે જણાવ્યું કે 5 ફેબ્રુઆરી આસપાસ ઠંડી વધશે, કડકડતી ઠંડી રહેશે, ત્યારે મહત્તમ તાપમાન 21-22 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીની આસપાસ રહેશે. આમ ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા સાથે ફેબ્રુઆરી મહિનો ઠંડો રહેશે. 22 ડિસેમ્બર પછી તીવ્ર ઠંડી અને અપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે. ફેબ્રુઆરીમાં આવનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ મજબૂત રહેશે તેમ દર્શક મિત્રો અંબાલાલ પટેલનું કહેવું છે. ખબર પર નજર કરીએ દર્શક મિત્રો તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એવું સામે આવ્યું કે હાલમાં સંક્રાંતિ મહિનો ચાલી રહ્યો છે, એટલે કે ઓક્ટોબર નવેમ્બર એ ચોમાસા અને શિયાળા વચ્ચેનો સંક્રમણ મહિનો કહેવાય છે. તેને ચક્રવાત મહિનો પણ કહીએ છીએ. સામાન્ય રીતે આ 2 મહિના દરમિયાન અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાય છે. આ સમયગાળા દરમિયાન રાત ઠંડી હોય છે અને દિવસો ગરમ હોય છે. તો દર્શક મિત્રો, અંબાલાલ પટેલની રાજ્યમાં શિયાળાને લઈને જે આગાહી સામે આવી છે તેને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. બીજી અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.